સ્થળ દીવમાં પણ સુરક્ષા સઘન કરી દેવાય છે. દીવના દરિયાકાંઠે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સૈન્યની એક ટુકડી પણ દીવ આવી છે. ઉપરાંત દીવ એરપોર્ટ અને દીવના ફરવાના સ્થળોએ પેટ્રોલિંગ હાલમાં હાથ ધરાયું છે. ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને દીવ એરપોર્ટ સહિતના સ્થળો હાઈ એલર્ટ પર છે, ત્યારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સૈન્યની એક ટુકડી પણ દીવમાં પહોંચી ચૂકી છે અને દીવના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને દીવમાં પણ સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી છે. દીવ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ છે, ત્યારે ત્યાં હજારો પ્રવાસીઓ પણ પહોંચતા હોય છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને દરિયાઈ સીમાને ધ્યાનમાં રાખી અહીં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. સૈન્યની એક ટુકડી પણ પહોંચી છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. દીવ એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિશેષ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રજની કોટેચા. રજની, દીવમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે, શું છે હાલના અપડેટ્સ? ચોક્કસથી જણાવી દઉં મિહિર, આ છે દરિયાકાંઠો છે દીવનો, છે તે અરબી સમુદ્રનો દરિયાકાંઠો છે, જે પાકિસ્તાનને પણ લાગે છે અને એના કારણે થઈને દીવની અંદર એક બટાલિયન છે આર્મીની, એ પણ આવી ગઈ છે. સાથે બીજી વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને છે એકદમ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રાઉન્ડ ધ ક્લોક છે તે દરિયામાં અત્યારે કહી શકાય કે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. દીવ એરપોર્ટ થી લઈ અને તમામે તમામ જગ્યાએ છે એકદમ કડક સુરક્ષા કરી દેવામાં આવી છે અને દીવને ફરતે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એકદમ હાઈ સિક્યોરિટી કરી દેવામાં આવી છે. રજની, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો દીવમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને દીવ એરપોર્ટ સહિતના સ્થળો હાઈ એલર્ટ પર છે.